રેવા ભાભી તમારા પર ખીજાયા એટલે દુખી છો? અરે નાના ભૂલ કરે તો મોટા એમના પર ખીજાય, હું દુખી શું થવાનું? ભૂલ કરી હોય અને મને ખીજાય તો મને વાંધો જ નહોતો, પણ હું જાણી જોઈને જીજુની વાત સાંભળવા દરવાજા આગળ નહોતી ગઈ. એક તો આ વૃંદાએ દાટ મૂકી છે. લિસન, ભાઈનું કોઈની સાથે કોઈ જ અફેર નથી. અરે આ બધા ફેક ન્યૂઝ છે ને, આ ઇન્ડસ્ટ્રીમાં કોમન છે. ઓકે, તમારા મનમાં ભાભીની લાઈફ માટે ડર હોય આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ એ ડરના લીધે ભાભીને દુઃખ થાય દેટ ઇઝ રોંગ. હું કહી અહીંયા એડવાઇસ કે સલાહ આપવા નથી આવ્યો તમને, પણ આમ ડેમ શ્યોર ભાઈ અને ભાભી એકબીજાથી ખૂબ જ ખુશ છે. સો જસ્ટ ચિલ, તમે મન પર કોઈ ભાર નહીં રાખો. આઈસ્ક્રીમ ખાઓ છો તમારે? અરે ખાઈ લો, બિલાડીના વધેલા દૂધમાંથી નથી બનાવ્યો. બેસો બેસો બેસો, બોલો. સર એક શોર્ટ ફિલ્મની વાત થઈ હતી. યસ યસ, ક્યારથી શૂટ છે? કાલથી. કાલથી? મેં કમલને ના પાડી હતી કે કાલે ને કાલે શૂટ ન રાખે. સોરી સર, પણ થોડી ઇમરજન્સી છે અને તમે એડવાન્સ પણ લઈ. ઠીક છે, સ્ક્રિપ્ટ મને આપી દો. હસબન્ડ વાઈફની શોર્ટ ફિલ્મ છે, ટાઇટલ છે અગ્નિસાક્ષી. ઓકે, વાઈફનો રોલ કોણ કરે છે? હેલો બાબુ, આ શોર્ટ ફિલ્મ માટે હિરોઈન કોણ છે એ વિહાનને અત્યારે નહીં કહેતો. કેમ? હું કહું છું એમ કર, કેમ કેમ નહીં કર, તું કોઈ ભરતું નામ આપી દે. ઓકે ઓકે. વાઈફનો રોલ કોણ કરે છે ભાઈ? સાધના. સાધના કોઈ નવી છોકરી છે? યસ સર. સાધના કોણ હશે આ છોકરી? શું વાત કરે છે? તો હવે તમે લોકો શૂટિંગ ક્યાં કરશો? એ જ કહેવા આવ્યો હતો, જો આજે પોસિબલ નહીં થાય તો કાલે સવારે વહેલા નીકળવું પડશે. અને હું તો આ ન્યૂઝ વિહાન સરને ફોન ઉપર જ આપવાનો હતો, પણ પેલા કમલે મને અહીંયા જબરજસ્તી મોકલ્યો. શૂટિંગ બરોડા થવાનું હતું ને? યસ, બરોડામાં બંગલો રેન્ટ ઉપર લીધો હતો. ત્યાં આગળ મોટું ગાર્ડન, ટેરેસ, હોલ બધું રેડી હતું, પણ જેનો બંગલો છે ને બા, એને થોડીક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ એટલે ત્યાં શૂટ થઈ શકે એમ નથી બા. તો હવે શૂટ ક્યાં કરશો? એ જ ટેન્શન છે બા, કારણ આખી યુનિટ તૈયાર થઈને બેઠી છે ત્યાં. ગાર્ડન, ટેરેસ, હિચકો આ બધું જ જોઈએ છે ને તને? હા. અરે તો પછી તારે ક્યાંય લાંબે જવાની જરૂર નથી, તમે લોકો અહીંયા રાજન્સ હાઉસમાં શૂટિંગ કરી લો. હે, રિયલી? શું અહીંયા શૂટ કરી શકીશું અમે? હા હા. અરે એવું હોય તો આખું ઘર તું તારે જોઈ લે, અને બહાર ગાર્ડન તો તે જોયું જ હશે. બા, તમે તો સોલિડ સોલ્યુશન આપી દીધું. ટેબલ નાસ્તો રેડી છે ને? સોનિયા ફોન કેમ નથી ઉપાડતી?
કમલ, તારી સરપ્રાઈઝમાં એ મોટી બબાલ થઈ ગઈ છે. સોનિયા મેડમ તો રાજહંસ હાઉસની બહારથી જ જતા રહ્યા. બે કેમ શું? આપણે એમને જણાવ્યું નહોતું કે વિહાન સર સાથે શૂટ કરવાનું છે. જો ભાઈ ત્યાં બધા ગોટાળા કર્યા છે ને, એમાં ડિરેક્ટર સર સખત ભડકેલા છે. આખી યુનિટનો ટાઈમ વેસ્ટ થયો છે. મને પણ એક્સપેક્ટેડ નહોતું કે સોનિયા મેડમ રાજહંસ હાઉસના બહારથી જ જતા રહેશે. ભાઈ તું પ્રોફેશનલ અનપ્રોફેશનલના લેક્ચર ના આપીશ, તે પણ અનપ્રોફેશનલ કામ જ કર્યું છે. સોનિયા મેડમ અને વિહાન સર બંનેને જણાવ્યું નહોતું કે સાથે શૂટ કરવાના છે. ઓ ભાઈ સાંભળ, અહીંયા મારી બેન્ડ વાગી ગઈ છે. પ્રોડ્યુસરને હું શું જવાબ આપું? તું ફટાફટ મને બીજી હિરોઈનનો ઓપ્શન મોકલ. હલો હલો, આણે ફોન કટ કરી નાખ્યો. કેવા ભંગાર ઓપ્શન મોકલેલા છે ખબર? આ બધી નવી નવી એક્ટ્રેસીસ સાથે હું કામ કરીશ. સર ઓપ્શન મોકલ્યા છે, ફાઇનલ કરવાનું નથી કહ્યું. એટલે આખી રાત હું આ જ જોયા કરું? ઇડિયટ, તું જલ્દીથી ઓપ્શન્સ મોકલ સારી એક્ટ્રેસીસ ના, નહીં તો તું જોઈ લેજે. સર તમે પ્લીઝ શાંત થઈ જાઓ, હું ટ્રાય કરી રહ્યો છું. મેં આસ્કાને પણ પૂછ્યું, એ પણ આઉટ ઓફ ટાઉન છે. હવે કોણ જાણે આખી રાતમાં નવી હિરોઈન ક્યાંથી મળશે. બે આખી રાત નથી, એક જ કલાક છે તારી પાસે. સર હમણાંથી સંભાળજો, અમને છે ને એક્ટિંગના બહુ અભરખા છે. મને લાગે છે કે અમને ખબર પડી ગઈ છે કે એક્ટર જતી રહી છે અહીંયાથી. હવે જોજો, તમારી સામે આવીને એમ કહેશે કે બહુ સારા એક્ટર છે. મને લાગે છે હસબન્ડ વાઈફની સ્ક્રિપ્ટની જગ્યાએ બા દાદી પૌત્રની સ્ક્રિપ્ટ કરાવે એમાં નવાઈ નથી. પ્લીઝ નહીં જો, મેં મારી જાતને આટલી લાચાર ક્યારેય નથી અનુભવ. પ્રેમ કરું છું હું તમને, નહીં જો. મારે જીવવું છે તમારી સાથે, તમારી સાથે જીવવું છે મારે. And cut it. Cut it. રેવાના ઘરમાં આવ્યા પછી ડેડની તબિયતમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. ડેડ રેવાના ઘરમાં આવવાથી ઘરમાં મમ્મીજીની જગ્યા પુરાઈ હોય ને એવું બધાને ફીલ થઈ રહ્યું છે. વાહ દીદી વાહ, શું ગેમ રમે છે તું, સેલ્યુટ છે તને. એટલે ડેડ મારે બસ એટલું જ કહેવું છે કે એ છોકરી આપણી જવાબદારી છે, એટલે એના માથે આપણે એવી કોઈ જવાબદારી ના નાખીએ કે જેના બોજ નીચે એ કચડાઈ જાય. બસ એ આ ઘરમાં ખુશ રહે એનું વચન આપણે સુમિત્રાબેનને આપ્યું છે. કનિકા, ક્યાંક ને ક્યાંક હું તારી વાત સાથે સહમત છું, પણ મને લાગે છે આપણે આ વિશે વિહાન અને રેવા સાથે ચર્ચા કરવી જોઈએ. વૃંદા જા તો બેટા, રેવા અને વિહાનને બોલાય આવ.